અનંતભાઈ, તમે કેવી રીતે કામની શરૂઆત કરી એ મને કહો. 1948 5-10-11 વર્ષની ઉંમર ત્યારે અમારા મોટા ભાઈ કાંતિલાલ ત્યાં લક્ષ્મીકાંત નાટ્ય સમાજમાં લાઇટ ઇફેક્ટનું કામ કરવા જતા હતા. એની સાથે હું જતો હતો અને મોટે ભાગે જે કંઈ નાટકો થતા તે જમાના. મારી ઉંમર કઈ હશે એ વખતે? 10-11 વર્ષની ઉંમર. અને મેં લગભગ મોટાભાગના નાટક વિંગમાં બેસીને જ જોયેલા. બરાબર. ત્યાં વીરપસલી, વડીલોના વાંકે એવા લગભગ તે વખતના નાટકો જોયેલા. પછી જ્યારે એ નાટક કંપનીનું કલેક્શન ઓછું થવા માંડે એટલે મુંબઈથી અશરફ ખાનને પિસ્તેલ બોલાવવામાં આવતા હતા, એનાઉન્સ કરે કે આ આવતીકાલના નાટક અને એના પછીના નાટકમાં અશરફ ખાન જાતે સ્ટેજ પર આવશે. બરાબર. એટલે એ એમની ભૂમિકા તૈયાર કરીને આવતા હતા. એ ક્યાં તૈયાર કરતી એ તો મને બહુ ખ્યાલ નથી, પણ એ રેડી તૈયાર થઈને જ આવતા. હવે એ નાટકો બધા મુંબઈમાં અશરફ ખાને કરેલા હોય એ તો મને બહુ ખ્યાલ નથી, કારણ કે કંપનીના જે સંચાલકો એ જાણતા હશે. તમે અશરફ ખાનને તખતે જોયેલા, એ નજીકથી જોયેલા, અને એના વિશે વાત કરો કેવી રીતે અભિનય કરતા વગેરે. એ અશરફ ખાન આવે, વિગમાં બેઠા હોય, મિત્ર મંડળ આજુબાજુ બેઠા હોય, બધા જોડે ટોક કરતા હોય, અને એમનું કોન્સન્ટ્રેશન સીધું સ્ક્રિપ્ટની સાથે અને પોતાની એન્ટ્રી જોડે સંકળાયેલું રહેતું હતું. બરાબર. એ વાતો કરતા હોય, હાથમાં ચાનો કપ લઈને બેઠા હોય, આપણે આ જે રીતે બેઠા છે એવી રીતે અશરફ ખાન મારી બાજુમાં બેઠેલા હતા. ત્યારે મને એ મોટી ખબર કે અશરફ ખાને બહુ મોટી આટલી હસ્તી છે, કારણ કે મારું નોલેજ તે વખતે કશું હતું નહીં. એની સ્ટેજ પર ભાઈની સાથે જતા હતા એટલે એ સજ્જન કોણ નાટક હતું, એમાં માસ્ટર કિરીટ કુમારનો રોલ કરતા હતા. એ બેઠા હતા, ચાનો કપ હાથમાં હતા, લઈને સીધી એન્ટ્રી આવી એટલે કપ બાજુ મૂકીને ઊભા થાય, સીધી એન્ટ્રીને ડાયલોગ બોલવા માંડે. એટલે એટલી એનો પ્રેઝન્સ ઓફ માઇન્ડ આપણને થાય કે આ એટલી બધી મિત્રો જોડે વાતો કરે છે, એનો અનુસંધાન તોડીને સીધાના સ્ટેજ પર જાય છે અને રોલ કરે, એ જોયું. ત્યાર પછી બીજો એક નાટક માલવપતિ મુંજ, એમાં એના ગીતો ખૂબ હિટ ગયેલા અને એના પિક્ચરમાં પણ ઉપયોગ પછી છેલ્લે કરેલો. એ બધું તમને યાદ છે બરાબર, એની વાત કરો ને બરાબર. એ મુંજ માલવપતિ મુંજ રજો. ત્યાર પછી વીરપસલી નાટક, એની ગ્રાઉન્ડ પર રેકોર્ડ પણ લોકોએ બનાવેલી તે જમાનામાં, એ 78 RPM પર અવેલેબલ હતી. એ બધા ગીતો તમને યાદ છે? ના, ગીતો તો એક બહુ બહુ મેમરીમાં નથી. બહુ બુલંદ અવાજ હતો એનો. તે વખતે તો લાઈવ મ્યુઝિક આપવામાં આવતું હતું, એ બહાર સ્ટેજ આગળ એના પહેલાં જે હાર્મોનિયમ પગ પેટી આવતી હતી, સાજિંદાઓ બહાર બેઠા હોય